प्रेज लॉर्ड, दरेक हाउस भाई ना प्रभु यीशु मां प्रेम नी सलाम परिवार प्रभु ने तुमने वच मां एक प्रभु ना वचन लो छटे भालाओ कृपा पूरी पड़े એટલા માટે સૌપ્રથમ તો પ્રભુ યીશુ ના આભાર માનહા આજે ના મના વિષય હાલાઓ વેવિચાર અને દોન પ્રકારના વિચાર માં તમને વચન સંગુલા હા અને વિડિયો લમાં ટુક માં પૂરા કરું રહા મને ખબર હા લાંબા વિડિયો આજ લોકલા નહીં ગમો એટલા માટે હાલાઓ માં ટૂંકા વિડિયો બનવા હા ઘણા લોકો મને શોધતા ઘણા ભાઈ મને શોધતા કે ટૂંકા વિડિયો તું કેમ બનવો હસ વચન જરાક વિષય જરાક લાંબા રાખજો મેસ કરી સમજો માછાગા લાંબા વિષય આયકુલા માટે આજ માણસ ટાઈમ નહીં હા ને એટલા માટે વાલો યુટ્યુબ પર લોક આજ લાંબા વિડિયો હેરત ને પસંદ નહીં કરત અને તેને છટીમાં ટૂંકા વિડિયો બનવા હા વિષય પર જાઉં મને વિષયનું નામ હા વેવિચાર અને દોન પ્રકારના વેવિચાર તમને વચમાં સંગુલા હા વાલો જો વેવિચારના વિષયમાં એટલા માટે લઈને હા આજ બસ સંસારમાં હે હા અન્ય જાતિની ગોઠનો બોલાવા આપલા લોક પ્રભુના લોક જે પ્રભુના વચન આયોક્ત હા પ્રભુના વચન આયકિષ્ણ ઘણા સમય હોઈ ગયે ઈશ્વરના વચન આયકતા નાતા વાલાઓ છતાં માહેર હા આજ આપણે લોકસામાં પ્રભુને લોકસામાં વ્યભિચાર હવા અને મારા સાંગુલા પણ શરમ લાગો એસે બાબત માં આજ પ્રભુના લોક વાળા પડી ગઈ જે દેવના વચન લાયક હતા અને એટલા માટે આજ માં તમને વચમાં વ્યભિચારના વિષય લઈને હું અને દોન પ્રકારના વ્યભિચાર માં તમને વચમાં સંગુલા હા એક પ્રકારના વ્યભિચારીઓ હા શારીરિક વ્યભિચાર એટલે કા જો જો વ્યભિચાર શરીર દ્વારા હોય જો મનુષ્ય પદરની બાયકુલા છોડી પદરની સ્ત્રીલા છોડી દુસરા હારે સંબંધ રાખવા વાળો અથવા તો ભાઈ અથવા તો બેન સ્ત્રી પદરને કહોલા છોડી દુસરે વ્યક્તિ હારે એક સંબંધ જોડવો તેના સંગે જો વિચાર વાળો અને જી આજ દુનિયામાં એક સાંગુલ પણ મારા શરમ લાગવો એ પ્રમાણે હોઈ રહ્યો ના વાલાઓ ને એટલા માટે આજમાં વિષય રહ્યો ના વ્યભિચાર વ્યભિચારથી દૂર રહો વ્યભિચારથી બચી રહો વાલાઓ આજ આપણે હેર જહાન વાલાઓ જે લોક પ્રભુનો વચન આયોગતા તે જ લોક સામે વ્યભિચાર હોવા તો કોઈ શરમ નહીં ગોઠવા જવા એટલા માટે આજના વિષયમાં લઈને હા કે વ્યભિચાર તમે દૂર રહો અને વ્યભિચારના એસા મોટા જાળ હા એટલે જાળમાં વાળો આજ પ્રભુના લોક પણ પડી રહ્યો હતો અને તમે સાધન બના વ્યભિચારના વિષયથી તમે દૂર રહો અને એટલા માટે માં તમને વચમાં એ વિષય લઈ રહ્યા દુસરા દુસરા પ્રકારનો વ્યભિચાર હા માનસિક વ્યભિચાર એટલે કે આપણે મનમાં હોય આપણે મનમાં હોય હા ભાલો આપણે મનમાં વિચારે તા વ્યભિચારના અને તેલા સંગા જો ભાલો માનસિક વ્યભિચાર અને વાલાઓ તો આજ દરેક વિશ્વાસી ભાઈ બહેનો કા અન્ય જાતિમાં ઈશા વ્યભિચાર હોઈ રહ્યો
એટલા માટે તમારા સંઘમાં બાઇબલમાં લખેલા નિર્ગમન 20 અને 14 નિર્ગમન 20 માં આપણે હેન જહન 10 આજ્ઞા પ્રભુને દેલ હાત ને એ 10 આજ્ઞામાં હું 20 નિર્ગમન 20 અને 14 માં કલમ જી વચન હા તો વિવિચાર તુમી વિવિચાર લોકો કરા વિવિચાર થી દૂર રહો વિવિચાર થી દૂર રહો અને વાલો દેવના વચન આપલા સંઘ વાલો કે તુમી વિવિચાર થી દૂર રહો વિવિચાર લોકો કરા અને વાલો આપણે હે જહન માર્ક થી લખલી સુવાર્તા તેની 5મે અધ્યાય અને 27 કલમમાં લખેલ હા વ્યભિચાર ન કર એમ લખેલું હતું એ તમે સાંભળ્યું છે પણ હું તમને કહું છું સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે તેણે એટલામાં જ તેની જોડે વ્યભિચાર કર્યો છે અને યો સંગા જ માનસિક વ્યભિચાર વાલો જો મનમાં હોય આજ માણુષ ખૂબ સિંહાના બનો ભાલાઓ મનમાં વ્યભિચાર કરો મનમાં વાળા ખોટા વિચાર કરો મનમાં એક વ્યભિચાર કરો અને ખોટા વિચાર કરો વાળા અને સંઘ માલા કોણ હે વાળા પણ આપણા પ્રભુ ઈશ્વર દેવ વાળા આપણે મનમાં કાય ચાલ હો તે પણ જાણ હો એટલા માટે એ ટૂંકી જિંદગી હા એ જિંદગીમાં તો ઈશ્વર તમને જીવન સહવારા વાળા કે જદો તમને એ દોડ પૂરી હોય તુમ્હાલા પ્રતિફળ મેવો એ પાલો તો 2 દિવસના જિંદગીમાં તુમ એ જાળમાં નખો પડા શેતાનના મોટા મોટા જાળ હા તેમાં આજ વાળો પાડું સાટી તેની યોજના હા અને એટલા માટે આપણે હેલ જીવન વ્યવિચારના પાપ આજ દેવના પસંદ કરેલો સામા પણ પસરી રહેવાના વાળો મલા દુઃખ ની હટે ઈ ગોઠવલો પડતો વાલો દુઃખ કા આજ જો જે વ્યક્તિ દેવના વચન પ્રગટ કરતા હા તેહામાં પણ આજ વિવિચાર ના પાપ હેલું લમી હવાનો વાલો મા સાંભળો ઈ નંગ હા કે વિવિચાર ના પાપ થી તમે દૂર રહો અને જો તમે સાવધાન બનશે અને વિવિચાર ના પાપ થી દૂર રહશે વાલો તમને ખૂબ જ ફાયદા હવાનો વિવિચારના પાપ વિશા પાપ હવાલો આપલા એક વાલો અનંત જીવનના માર્ગ પાછું આપલા કનેલી જવાલો આપલા નાશ મરી જવાલો ને એટલા માટે માહેર હાથ વાલો શેતાનના સૌથી મોટા હથિયાર જો વિચાર આવે એમાં આજ ઘણા લોક પડી ગયે એ જાળમાં આજ ઘણા લોક ફસાજી ગયે વાલો કદાચ તમે વિશે વિવિચારના પાપમાં પડેલ હોવાસ તુમ્હાલા એક જ ગોઠવ બોલા મન હા આજ જ તુમ્હાલા પસ્તાવ કરલા મોકા આવા અને તુમી એ સમયલા ગુમાવી દેશેલ અને માગું તુમી ખૂબ પસ્તાવ કરેલ વાલા પણ તે કામ નહીં દેનાર એટલા માટે આજ કૃપાના સમય હા જો કોની માનુષ વાલો સાચા ઈરાદાથી સાચા મનથી પ્રભુને આગળ ઘૂંટે પડી શકો પ્રભુ મારા એક વખત માફ કર માતુની સેવા કરલા મારા વાલા માતુની સેવા કરલા મારા ઈશા જો વ્યક્તિ સાંગ પ્રભુ દિલા આકારી લે વાલો પ્રભુ દિલા ક્ષમા દે અને વાલાઓ પ્રભુ તેના માટે માર્ગ ખોલો કદાચ એ સંદેશ આઈકેશ નહીં તમને મનમાં ઈશાન હવા કા માં પાપ પા પડેલ હા મને જીવનમાં વિવિચારના પાપ હા તો આજે જ વાલો તમે તમને જીવનલા સહવારી લે માં વિશ્વાસી સંઘ હા તુમ્હાલા પ્રભુ ચોક્કસ માફ કરીને અને તેની સેવામાં વહાલો તેની સેવામાં ચાલુ છટી તમને માટે માર્ગ ખોલી વહાલો પ્રભુ એ વચન દ્વારા મારા હેરનાર દરેક ભવિષ્ય મનીષલા આશીષ દે